ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠક સંદર્ભે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના વિવિધ સર્વાંગીમાં બઢતી માટે અધિકારી અને કર્મચારીઓની ખાતાકીય પરીક્ષાઓ ઝડપથી લેવા માટે રાજ્ય સરકારે સુદૃઢ આયોજન કર્યું છે. તો બીજી તરફ 21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અમદાવાદના બોડકદેવ ખાતેના પંડિત દીનદયાળ ઓડિટોરિયમમાં કરાશે. રાજ્ય સરકારે રાજ્યકક્ષાનો કાર્યક્રમ પંડિત દીનદયાળ ઓડિટોરિયમ બોડકદેવ અમદાવાદ ખાતે રાખેલ છે. સવારે હાથીની અંબાડી ઉપર 2 કિલોમીટર સુધી ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ પુસ્તકો ગ્રંથોની શોભાયાત્રા કાઢી અને ઓડિટોરિયમ ખાતે એની પૂર્ણતા થશે. આ પ્રસંગે પ્રસિદ્ધ કવિ લેખકોના વ્યક્તવ્યો રજૂ થશે. ગુજરાતી ભજન ગીત ફટાણા ઉર્મી ગીતો લોકગીતો શિક્ષકોની સંગીત ટીમો સામસામે રજૂઆત પણ કરશે. ગુજરાતી ભાષાનું પ્રસિદ્ધ ગીત જય સોમનાથ જય દ્વારકેશની વેશભૂષા સાથે આની પ્રસ્તુતિ પણ આપણે કરવાના છીએ. વિશ્વ માતૃભાષા દિન થીમ પર રંગોળીની રચના પણ થશે. મારી ભાષા મારું ગૌરવ વિષય ઉપર બાળકો અને શિક્ષકો દ્વારા સ્લોગન અને સૂત્રોની રચના થશે અને 100 સ્થળોએ એનું નિદર્શન પણ કરવામાં આવશે.